માગરોળ દરિયા કિનારે એક સાથ એક ઘંટા સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. માંગરોળ બંદર ખાતે સ્વચ્છ ભારત સ્વસ્થ અંતર્ગત પ્રથમ સૌ સાથે મળી શપથ લેવામાં આવેલ, જેમાં સ્કૂલ બાળકોના સહિત આગેવાનો અધિકારીઓ શપથ લેવામાં આવ્યા હતા. સ્વચ્છતા ભારત અભિયાનના પ્રણેતા એવા દેશના યશસ્વી વડાપ્રધાનના આહ્વાનથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢના માંગરોળ બંદરના ચોપાટી ખાતે 1 ઓક્ટોબર ગાંધી જયંતિ પૂર્વે એક સાથ એક ઘંટા સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ભારતીય માત્સ્યકી સર્વેક્ષણ મુંબઈ બેઝ દ્વારા માંગરોળ શહેર ભાજપની ટીમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ખારવા સમાજના આગેવાનોની સાથે બંદરના ચોપાટી દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરઘટિયા, ગુજરાત માછીમાર કન્વીનર વેલજીભાઈ મસાણી, મહાવીર મંડળીના પ્રમુખ દામોદર ચામડિયા, ખાસ તો માંગરોળ બંદર પરની બોટ દ્વારા દરિયામાં માછીમારી કરતી વખતે દરિયામાંથી મરેલ કચરો પણ બહાર લાવી નિકાલ કરવામાં આવશે સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વિવિધ આગેવાનો, સફાઈ કામદારો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ.